આજે આપણે એક નવી વસ્તુ ટ્રાય કરવાના છે. આપણે શું કરીશું, યુપીઆઈમાં બેલેન્સ બિલકુલ ઝીરો છે આપણું, તો પણ આપણે પૈસા વાપરીશું. કઈ રીતે? એના માટે એક નવું એપ્લિકેશન આપણને મળ્યું છે, જે એપ્લિકેશનથી નકલી સ્ક્રીનશોટ તૈયાર થાય છે. આ નકલી સ્ક્રીનશોટ અગર હું તમને બતાડું તો તમને લાગશે કે મેં તમને પૈસા ટ્રાન્સફર કરી દીધા છે. તો આ એપ્લિકેશન કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે આ એપ્લિકેશનથી બચવું એ તમે જો જાણવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલાં જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાવીને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો. યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. જે એપ્લિકેશનની હું વાત કરું છું જે ફેક નકલી સ્ક્રીનશોટ તૈયાર કરે છે કે પેટીએમમાં મેં તમને પૈસા ટ્રાન્સફર કર્યા, એનું નામ હું રિવીલ નહીં કરું, એ એપ્લિકેશનને પ્રચાર કરવાની જરૂરત જ નથી. આ એપિસોડ ફક્ત અને ફક્ત એ માહિતી માટે છે કે આવી એપ્લિકેશન યુઝ કરીને કઈ રીતે આપણે ઠગાઈ જતા હોઈએ છીએ. હવે આ એપ્લિકેશન જે મેં ડાઉનલોડ કરીને એમાં મેઇનલી ચાર વસ્તુઓ નાખવાની હોય છે. આપણે સૌથી પહેલાં જે તે પાર્ટીને આપણે સ્ક્રીનશોટમાં નામ ચડાવવું છે એ પાર્ટીનું નામ, એમનો ફોન નંબર, કેટલા વાગે આપણે કર્યા છે અને કેટલી રકમ ટ્રાન્સફર કરી છે. આ ચાર વસ્તુ હું નાખીશ ને એટલે તરત જ આપણને એક સ્ક્રીનશોટ તૈયાર કરીને બતાડી દેશે. હવે એના માટે મારો પ્લાન શું છે, અલગ અલગ જગ્યાએ જવાનો છું, ત્યાં આગળ પહેલાં રેગ્યુલર યુપીઆઈ એપ્લિકેશનથી સ્કેન કરીને પાર્ટીનું નામ અને બધી વિગતો કાઢી લઈશ, એ મારી નકલી એપ્લિકેશનમાં નાખીશ અને એક સ્ક્રીનશોટ તૈયાર કરીને જોઈશ કે શું આ દુકાનવાળાઓ કે આ શોરૂમવાળાઓ આપણને પકડી શકે છે કે નહીં. તો હવે આપણે જઈશું સૌથી પહેલી જગ્યાએ. ચલો એક કામ કરો, મને અને બીજા 10-20 રૂપિયાના નાસ્તા આપી દો. કરી દીધા ટ્રાન્સફર, જોઈ લો. ₹50 ડીઝલ. ક્યુઆર કોડ બતાવજો ને, અહીંયા થોડું ટ્રિકી થઈ શકે એમ છે. ઓકે ને, થેન્ક યુ. ફેક કેન બતાડીને આપણે નીકળી ગયા છે. એક એલઈડી નો બલ્બ જોઈએ છે. હા બસ ચાલશે. કેટલા આપવાના? 100 રૂપિયાનો કોડ બતાવજો ને. આવી ગયું, ચલો થેન્ક યુ. નથી આવ્યું પેમેન્ટ? જો મારામાં બતાવે છે. ચેક કરી લો, જો મારામાં બતાવે છે. આવી જશે એ તો. હવે ખોટું સ્ક્રીનશોટ બતાવે છે. ચલો બસ વેલ્ડન, આવું જ જાગૃત રહેવાનું છે. એટલે આનાથી આપણને એક વસ્તુ ખબર પડે છે કે આવા એપ્લિકેશન યુઝ કરવાથી લોકો ઉલ્લું બનાવવાનો ટ્રાય કરી શકે, ઉલ્લું બનવું કે નહીં એ આપણા હાથમાં છે. જેવી રીતે આ ઇલેક્ટ્રિકની દુકાનમાં એમને ખબર પડી ગઈ કે એમને જે ઓડિયોની એપ્લિકેશન નાખેલી છે કે પૈસા આવે તો આટલા પૈસા જમા થયા, એ નથી બોલ્યો, એનો મતલબ કે એમના ખાતામાં પૈસા નથી આવ્યા અને એમણે મને આ લાઇટનો બલ્બ ના લેવા દીધો. બસ એવી રીતે જ અગર તમે ક્યુઆર કોડથી કે કોઈ પણ યુપીઆઈથી તમે પૈસા એક્સેપ્ટ કરો છો તો આટલી વસ્તુ હંમેશા ચેક કરવાની, કાં તો બેંક એકાઉન્ટ ચેક કરો કાં પછી તમારું એપ્લિકેશન ચેક કરો કે શું સાચેમાં પૈસા આવ્યા છે કે નથી આવ્યા. એક મિનિટ વધારે લાગશે પણ એ એક મિનિટની કિંમત કેટલી થઈ શકે એ તો તમે વિચારી જ શકો છો. આશા રાખું છું આ એપિસોડની માહિતીથી આ એપિસોડ જોયા પછી હવે ક્યારે પણ કોઈ પણ આવા ફેક નકલી એપ્લિકેશનોથી ઉલ્લું નહીં બને. બાકી જ્યાં જ્યાં મેં વસ્તુઓ લીધી હતી ત્યાં મેં સાચેમાં પેમેન્ટ કરી દીધું છે કાં તો વસ્તુઓ પાછી આપી દીધી છે, એટલે મેં કોઈને ઉલ્લું નથી બનાવ્યા. મને એમ કહો પૈસા આવ્યા કે નહીં તમારામાં, જોઈ લો. એ કહે છે તમારામાંથી નીકળી ગયા, મારામાં આવ્યા જ હશે ને. કેટલા કર્યા તમે? નથી આવ્યા તો તમે મને કઈ રીતે લઈ જવા દીધો? નથી આ કશું કરવાનું, મેં પેલું નકલી એપ યુઝ કર્યું હતું સ્ક્રીનશોટ, નકલી સ્ક્રીનશોટ બતાવવા માટે તમને. ચલો થેન્ક યુ, હવે નેક્સ્ટ ટાઈમ આવું કોઈ પેમેન્ટ બતાડે તો ચેક કરવાનું. હવે સાચું પેમેન્ટ કરવા તો જવું પડશે ને. પેમેન્ટ આવ્યું, લાવ પાછો કોડ આપો, સાચું પેમેન્ટ કરું. તો એક વાર ચેક કરી લો સાચેમાં આવી ગયા છે પૈસા. આ છે નકલી સ્ક્રીનશોટ, આ છે અસલી પેમેન્ટ જે કર્યું છે. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો, આવી રીતે લોકો ઉલ્લું બનાવી રહ્યા છે. ચલો થેન્ક યુ, ધ્યાન રાખજો. આ માહિતી તમને ગમી જશે, આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહો અને આ માહિતી દરેક એવા વ્યક્તિ જોડે શેર કરજો જે વ્યક્તિને તમને લાગે છે કે આ માહિતીની જરૂરત છે.
આપણે VTVગુજરાતી.com પર ફરી મળીશું. ધન્યવાદ.